નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, બેંકની અંદર જે ક્લાર્ક માટે જે ભરતી આવી છે એના વિશે વાત કરીશું. તો મિત્રો, આની અંદર જગ્યાઓ 5800થી વધુ જગ્યાઓ છે. તો મિત્રો, IBPS અંતર્ગત જે ક્લાર્ક માટે અલગ અલગ બેંકની અંદર જે જગ્યાઓ આવેલી છે એના વિશે વાત કરીશું. તો મિત્રો, ગુજરાતની અંદર કઈ કઈ બેંકની અંદર જગ્યાઓ છે, કેટલી જગ્યાઓ છે એની પણ વિગતો જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક જરૂર કરજો, જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો. અને હા મિત્રો, જો તમે ટેલિગ્રામ ગ્રુપમાં નથી જોડાયા તો જોડાઈ શકો છો, એની લિંક નીચે આપેલી છે. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, જે ઓફિશિયલ માહિતી અંતર્ગત આપણે જાણીએ તો મિત્રો, આ જે ઓફિશિયલ નોટિફિકેશન છે જે તમે જોઈ શકો છો, IBPS અંતર્ગત જે બેંકોની અંદર જગ્યાઓ છે ક્લાર્ક માટે, તો એની અંદર આપણે વાત કરીએ કઈ કઈ બેંકની અંદર જગ્યાઓ છે. તો મિત્રો, એની અંદર આપણે વાત કરીએ જે પાર્ટનરશીપ બેંકોની અંદર આપણે વાત કરીએ તો બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક છે, કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે, ઇન્ડિયન બેંક છે, ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે, પંજાબ નેશનલ બેંક છે, પંજાબ અને સાઇન બેંક છે, જ્યારે યુકો અને યુનિયન બેંકની અંદર જગ્યાઓ છે. તો મિત્રો, આની અંદર જે મહત્ત્વની બાબત છે કે અરજી ક્યાંથી કરવાની શરૂ થશે. તો મિત્રો, 12/7/2021 આની અંદર અરજી કરવાનું શરૂ થઈ ગયું છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 1/8/2021 છે. તો મિત્રો, સાથે જ આપણે જાણીએ કે પેમેન્ટ અને જે વાત કરીએ જે તમારે પેમેન્ટ અને ફી પે કરવાની છે એ તારીખ આપણે જોઈએ કે 12/7/2021થી લઈને 1/8/2021 છે. તો મિત્રો, આની અંદર જે પ્રી એક્ઝામ ટ્રેનિંગ છે એ તમારી ઓગસ્ટ મહિનાની અંદર આવશે. સાથે મિત્રો, પ્રી એક્ઝામ ટ્રેનિંગ અંતર્ગત આપણે જોઈએ કે કાઉન્ટ ટેસ્ટ એ અંતર્ગત જોઈએ તો 16/8/2021 અંતર્ગત રહેવાનું પાત્ર રહેશે. તો મિત્રો, આનું જે કોલ લેટર છે એ ઓગસ્ટ મહિનાની અંદર ડાઉનલોડ કરવાનું શરૂ થશે. તો મિત્રો, આની અંદર બે પ્રકારે તમારે એક્ઝામ આપવાની રહેશે. તો મિત્રો, સૌથી પહેલાં તો ઓનલાઈન એક્ઝામિનેશન પ્રાઇમરી એક્ઝામ હશે, એની અંદર 28/8/2021થી લઈને 29/8 અને જ્યારે 4/9/2021 સુધી આની અંદર રહેશે. તો મિત્રો, જે પહેલી એક્ઝામનું રિઝલ્ટ તમને આપણે જાણીએ કે પ્રાઇમરી એક્ઝામનું સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની અંદર જાહેર કરવામાં આવશે. સાથે મિત્રો, ડાઉનલોડ કોલ લેટર જે મેઇન એક્ઝામ હોય છે એ અંતર્ગત ઓક્ટોબર મહિનાની અંદર તમારા કોલ લેટર ડાઉનલોડ થશે અને ઓનલાઈન એક્ઝામિનેશન જે પણ મિત્રો પહેલી એક્ઝામમાં પાસ થયેલા છે એમને મેઇન એક્ઝામમાં બેસવા દેવામાં આવશે. તો એની પરીક્ષા 31/10/2021 રહેશે. સાથે મિત્રો, આની અંદર અલાઉમેન્ટ એટલે કે તમને જોબ મળશે એપ્રિલ મહિના 2022ની અંદર તમને જોબ અંદર લેવામાં આવશે. તો મિત્રો, આની અંદર જગ્યાઓ કેટલી છે, કઈ રીતે છે એની સંપૂર્ણ વિગત જાણીએ તો મિત્રો, એની અંદર આપણે સૌથી પહેલાં તો વાત કરી કે IBPS અંતર્ગત જે ક્લાર્ક માટે જગ્યાઓ છે એની અંદર આપણે જોઈએ તો મિત્રો, ક્લાર્ક માટે જગ્યાઓ છે આની અંદર જગ્યાઓની વાત કરીએ, ટોટલ જગ્યાઓ 5830 જગ્યાઓ પર ભરતી છે. તો મિત્રો, આની અંદર ઓલ ઇન્ડિયાના કોઈ પણ કેન્ડિડેટ હોય તો મિત્રો અરજી કરી શકો છો. આની અંદર અરજી કરવાનું 12/7/2021થી શરૂ થઈ જશે, એટલે કે અત્યારે શરૂ છે, જ્યારે છેલ્લી તારીખ 1/8/2021 છે. તો મિત્રો, આની અંદર લાયકાત શું રહેશે તો આની અંદર લાયકાત તમારી હશે એની ગ્રેજ્યુએશન ડિગ્રી. કોઈ પણ વિદ્યા શાખાની અંદર તમે ગ્રેજ્યુએશન ડિગ્રી કરેલી હોય તો તમે આની અંદર અરજી કરી શકો છો. જો મિત્રો BCOM, BA અને BSc કરેલું હોય તો પણ અરજી કરી શકો છો. સાથે મિત્રો, ગ્રેજ્યુએશન અંતર્ગત ડિપ્લોમા કોર્સ કરેલો છે તો પણ તમે અરજી કરી શકો છો. તો મિત્રો, આની અંદર ક્લાર્ક માટે જગ્યા છે એની ડિટેલ જાણીએ તો આની અંદર ઉંમર તમારી 1/7/2021 સુધી લિમિટેડ છે. તો મિત્રો, આની અંદર ઉંમર તમારી મિનિમમ 20 વર્ષથી લઈને 28 વર્ષ સુધી હોવી જોઈએ. તો મિત્રો, આની અંદર જે તમારું સિલેક્શન કઈ રીતે થશે તો મિત્રો, આની અંદર સિલેક્શન થશે તો તમારું સિલેક્શન પ્રોસેસ એક્ઝામિનેશન અંતર્ગત જે ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે એ પછી તમારું સિલેક્શન થવાપાત્ર રહેશે. તો જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય તો એ મિત્રોએ કેટલી ફી પે કરવાની રહેશે તો એની વિગત જાણીએ કે 175 રૂપિયા SC ST PWBD અને EXSM માટે રહેશે. જ્યારે અધર કેન્ડિડેટ છે એટલે કે OBC છે, જનરલ અને EWS માટે 850 રૂપિયા ફી પે કરવાની રહેશે. તો મિત્રો, આની અંદર ફી તમારે ઓનલાઈન કરવાની રહેશે. સાથે મિત્રો, આપણે જાણીએ જે મહત્ત્વની બાબત એજ લિમિટની અંદર આપણે વાત કરીએ, તમારી 20-28 વર્ષની ઉંમર હોવી જોઈએ. તો મિત્રો, આની અંદર SC ST માટે 5 વર્ષ છૂટછાટ, OBC માટે 3 વર્ષ અને જે ડિસેબિલિટી માટે છે 10 વર્ષ એ અંતર્ગત તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે. જનરલ કેટેગરીમાં તમારી ઉંમર છેલ્લી 28 વર્ષની હોવી જોઈએ. તો મિત્રો, આની અંદર જે મહત્ત્વની બાબત છે કે જે તમે બેંક જોઈ શકો છો આટલી બેંકની અંદર ભરતી થવાપાત્ર રહેશે. સાથે મિત્રો, આપણે જાણીએ કે જે છેલ્લી તારીખ તમે જોઈ શકો છો એ અંતર્ગત રહેશે. સાથે મિત્રો, વધુમાં જે માહિતી છે જે તમારી ઓનલાઈન એક્ઝામ લેવાની છે તો જે પહેલી પ્રેમીય એક્ઝામ હશે એટલે કે પહેલી એક્ઝામ હશે એની અંદર આપણે વાત કરીએ 100 ગુણનું પેપર હશે, 100 માર્ક રહેશે. તો એની અંદર જે ગુણ પ્રમાણે
ઇંગ્લિશ લેંગ્વેજની અંદર જે 30 ગુણનું છે એની અંદર 20 મિનિટ છે, જ્યારે નંબરની એબિલિટીની અંદર 35 ગુણનું છે એની અંદર 20 મિનિટ છે. તો મિત્રો રિઝનિંગ એબિલિટીની અંદર 35 ગુણ છે એની અંદર 20 મિનિટ છે, એમ કરીને તમારું ટોટલ પેપર 60 એટલે કે 1 કલાકનું રહેશે. તો મિત્રો આની અંદર મેન એક્ઝામ તમારે પૂછવામાં આવશે, મેક્સિમમ માર્ક 200 માર્કનું પેપર હશે, તો એની અંદર 160 મિનિટ તમને આપવામાં આવશે. તો મિત્રો આની અંદર વધુમાં જે માહિતી છે આપણે જાણીએ કે જે તમારું કેટલી ભરતી છે, ગુજરાતની અંદર કેટલી જગ્યાઓ છે અને ગુજરાતની અંદર કેટલી જગ્યાઓમાં કઈ કઈ બેંકની અંદર ખાલી છે એના વિશે જાણીએ. તો મિત્રો ટોટલ જગ્યાઓની આપણે વાત કરીએ, ટોટલ જગ્યાઓ અંદર આપણે જાણીએ તો ટોટલ જગ્યાઓ 5,830 જગ્યાઓ ઉપર ભરતી થવાપાત્ર રહેશે. તો મિત્રો ઓલ ઇન્ડિયાની અંદર જે અલગ અલગ પોસ્ટો આવેલી છે એટલે કે અલગ અલગ જગ્યાઓ છે, સાથે મિત્રો ઓલ ઇન્ડિયાની અંદર કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાપાત્ર રહેશે એની વિગતો તમને અહીંયા જોવા મળશે. તો મિત્રો આપણે જાણવાનું છે ગુજરાતની અંદર કેટલી જગ્યાઓ છે. તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો ગુજરાતની અંદર 357 જગ્યાઓ ઉપર ભરતી થવાપાત્ર રહેશે. તો મિત્રો કઈ બેંકની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે એના વિશે જાણીએ. તો મિત્રો આ તમે લિસ્ટ જોઈ શકો છો ગુજરાતની અંદર કઈ બેંકની અંદર કેટલી જગ્યાઓ છે અને કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ છે. તો મિત્રો ટોટલ ગુજરાતની અંદર 357 જગ્યાઓ ઉપર ભરતી થવાપાત્ર રહેશે. તો બેંકોની અંદર આપણે વાત કરીએ તો બેંક ઓફ બરોડાની અંદર ગુજરાતની અંદર કોઈ જગ્યા નથી, સાથે બેંક ઓફ ઇન્ડિયાની અંદર ટોટલ જગ્યાઓ 66 છે, બેંક ઓફ મહારાષ્ટ્રની અંદર કોઈ જગ્યા નથી, કેનેરા બેંકની અંદર 20 જગ્યાઓ છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની અંદર 120 જગ્યાઓ છે. તો મિત્રો સાથે જ આપણે જે અલગ ભરતી છે પંજાબ નેશનલ બેંક છે એની અંદર 3 જગ્યાઓ અને યુકે બેંકની અંદર 20 જગ્યાઓ અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની અંદર 128 જગ્યા, એમ કરીને 357 જગ્યાઓ પર ભરતી થવાપાત્ર રહેશે. જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય એ મિત્રો આની અંદર અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ છે 1/8/2021. તો મિત્રો આજની ઓફિશિયલ નોટિફિકેશન તમારે જોતી હોય તો નીચે લિંક આપેલી છે ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી નોટિફિકેશન અંતર્ગત ડાઉનલોડ કરી શકો છો. અને હા મિત્રો જો તમે ઘરે બેઠા સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો તમારા માટે લાવી છે અનએકેડેમી. તો મિત્રો અનએકેડેમી દુનિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ છે એટલે કે ઇન્ડિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. તો મિત્રો અનએકેડેમીના માધ્યમથી તમે ઘરે બેઠા તૈયારી કરી શકો છો. તો મિત્રો પ્લસ ફીચર તમે જોઈ શકો છો, ઘરે તમને લાઈવ હોમ અંતર્ગત જે ક્લાસ છે એ ભણવા મળશે, તમારા મનપસંદ જે ટીચર છે એમને જોડે ભણી શકો છો. સાથે મિત્રો આની અંદર કમ્પ્લીટ સિલેબસ આપવામાં આવશે, કમ્પ્લીટ એક્ઝામનું પ્રિપરેશન કરવામાં આવશે, રેગ્યુલર ક્લાસ છે એ પણ લેવામાં આવશે, લાઈવ ટેસ્ટ સિરીઝ છે એ પણ લેવામાં આવશે અને સ્ટડી મટીરિયલ તમને ગુજરાતીમાં પ્રોવાઈડ કરવામાં આવશે. તો મિત્રો આની અંદર ફી ટેસ્ટ અને સ્કોલરશીપ અત્યારે શરૂ થઈ ગઈ છે, જે પણ મિત્રો બિનસરકારીની તૈયારી કરતા હોય એ મિત્રો આની અંદર જોઈન કરી શકે છે. જ્યારે પણ તમે જોઈન કરો ત્યારે અમારો કોડ TKTN નાખવાનું ભૂલતા નહીં. તો મિત્રો જ્યારે પણ તમે ડાયલ કરો ત્યારે રેફરલ કોડ તરીકે તમારે TKTN નાખવાનું રહેશે. તો મિત્રો આની અંદર મહત્ત્વની બાબત કે ETDUની તૈયારી કરતા હોય અથવા DSO મામલતદારની તૈયારી કરતા હોય તો મિત્રો પ્લસ સબસિડી લઈ શકો છો, ત્યારે પણ લ્યો ત્યારે અમારો કોડ TKTN નાખવાનું ભૂલવાનું નથી. સાથે મિત્રો બેચ કોર્સ પણ શરૂ થઈ ગયા છે, મિત્રો સક્ષમ નામની બેચ શરૂ થઈ ગઈ છે હેલ્થક્રાફ્ટ માટે. જ્યારે મિત્રો સામર્થ્ય નામની જે તૈયારી છે એ અંતર્ગત ક્લાસની તૈયારી કરતા હોય એમના માટે રહેશે. સાથે મિત્રો જાણીએ નિશ્ચય નામની બેચ છે એ જે તલાટીની તૈયારી કરે છે એમના માટે ઘરે બેઠા તૈયારી કરી શકો છો. સાથે મિત્રો રણાંગણ નામની જે બેચ છે TETTATની તૈયારી કરે છે એમના માટે જોઈન કરી શકો છો. જ્યારે પણ તમે કોઈ પણ બેચ જોઈન કરો ત્યારે અમારો કોડ TKTN નાખવાનું ભૂલવાનું નથી. સાથે મિત્રો જાણીએ કે સરકારી એક્ઝામ અંતર્ગત તમે દરેક એક્ઝામની તૈયારી કરી શકો છો. સાથે મિત્રો આપણે જાણીએ કે પ્લસ સબસિડીની અંદર જ્યારે પણ તમે અમારો કોડ TKTN નાખશો તો મિત્રો આની અંદર તમને 10% ઓફ મળી જશે. તો મિત્રો આની અંદર ઘરે બેઠા તૈયારી કરી અને 1 મહિનાનું 3 મહિનાનું 6 મહિનાનું અને 12 મહિનાનું અને 24 મહિનાનું પ્લસ સબસિડી લઈ શકો છો. તો મિત્રો અત્યારે જે ઓફર ચાલી રહી છે 24 મહિનાની અંદર તમને 3 મહિના મફત, જ્યારે 12 મહિનાની અંદર 2 મહિના મફત મળશે. તો મિત્રો અત્યારે અનએકેડેમી જોઈન કરી શકો છો, લિંક નીચે લિંક આપેલી છે. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.